હવે સમરસ હોસ્ટેલ એટલે એવા પ્રકારની હોસ્ટેલ છે કે જેમાં તમને લોકોને જો એડમિશન મળી જાય છે તો તમારે રહેવાનો અને જમવાનું જે ખર્ચ છે એ સાવ શૂન્ય થઈ જાય છે. તમામે તમામ ખર્ચ છે એ તમને સરકાર તરફથી પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોને સમરસ હોસ્ટેલ શું છે એની જ પહેલાં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. ઘણા લોકોને એ નથી ખબર કે ભાઈ સમરસ હોસ્ટેલ શું છે, એમાં કેટલા ટકા અનામત હોય છે વગેરે વગેરે બાબત છે, એની એ ટુ ઝેડ માહિતી સાવ સરળ રીતે આપવામાં આવી છે. જો તમને સમરસ હોસ્ટેલ વિશે કંઈ જ ખબર નથી તો સંપૂર્ણ માહિતીનો આ વિડીયો જોજો જેથી તમને લોકોને ખ્યાલ આવી જાય. તો નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ ચેનલનો હેતુ એ જ છે કે 12મા પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થાય છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો, એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. અને અમારી અન્ય ચેનલ છે એ સેના વિશે બનાવવામાં આવી છે કે ભાઈ તમારે લોકોને સરકારી ભરતીની જે પણ અપડેટ આવે છે એની સાવ સરળ રીતે માહિતી માટેની એ ચેનલ છે. એ ચેનલની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે, એને પણ સબસ્ક્રાઇબ કરી લેવાની અમારી વિનંતી છે. હવે તમારી સામે પહેલાં PDF ઓપન થાય છે. એ PDFમાં તમને લોકોને શું કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારે લોકોને સરકારી સમરસ છાત્રાલય છે એમાં વિદ્યાર્થીના પ્રવેશ અંગેના નિયમો. તો પહેલાં તમને આવ્યું છે પ્રવેશની ટકાવારી. તો પહેલું તમારે શું આવ્યું છે કે ભાઈ પહેલું ગ્રુપ એ, ગ્રુપ બે અને ગ્રુપ ત્રણ, એ ત્રણ પ્રકારના ગ્રુપ પાડવામાં આવ્યા છે. હવે આ શું છે તમે વ્યવસ્થિત રીતે સમજો. હવે જો મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી, ડિપ્લોમા, પછી આયુર્વેદિક, પછી આપણે જે કહેવાય ડેન્ટલ છે, હોમિયોપેથી છે, જેવા સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમો, એટલે આ જેટલા અભ્યાસક્રમો તમને આવ્યા છે એનો સમાવેશ ગ્રુપ એમાં થશે. હવે એમાં ટકાવારી કેટલી રાખવામાં આવી છે? 30%. એટલે એનો મતલબ શું કે માની લો કે કોઈ હોસ્ટેલ છે એમાં 100 સીટ હોય, 100 માણસોની કેપેસિટી હોય કે ભાઈ 100 વિદ્યાર્થી છે એ સમાઈ શકે, તો 100માંથી 30 બેઠક કોના માટે રાખવાની? કે સ્પેશિયલી જે આ કોર્સમાં એડમિશન લીધું છે એ વ્યક્તિઓ માટે જ રાખવાની છે. ક્લિયર થઈ ગયા? તમારા પરિણામની ટકાવારી નથી, 30% એટલે કે એટલી બેઠક 30 સીટો છે, 30 વિદ્યાર્થીઓમાં એનો સમાવેશ થશે. એના પછી પોસ્ટ ગ્રેજ્યુએશન અને ઉપરના તમામ અભ્યાસક્રમો, MA છે, MCOM છે, MSc છે, પછી MBA છે વગેરે, પછી MPhil છે, PhD છે, એવા તમામ અભ્યાસક્રમો. એટલે કે કોઈ હોસ્ટેલમાં 100 જગ્યા હોય, 100 વિદ્યાર્થી સમાઈ શકતા હોય, તો એમાંથી 30 છે એ તમારે સેના માટે અનામત રાખવાની? તો કે પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છે એમના માટે છે એ બેઠકો અનામત રાખવાની છે. એના પછી સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ, BSc હોય, BCOM હોય, BA હોય, BBA હોય, BCA હોય, BEd હોય, અથવા તો સ્પીપામાં જે UPSC તાલીમી અભ્યાસક્રમો છે એમના માટે 40% અનામત રાખવાની છે. એટલે કે ભાઈ કોઈ કોલેજમાં જો 100 હોય, કોઈ હોસ્ટેલમાં 100 જગ્યા હોય, તો 100માંથી 40 જગ્યા કોના માટે અનામત રાખવાની? આ અભ્યાસક્રમો એમના માટે જ અનામત રાખવાની છે. પછી શું કીધું છે, ઉપર મુજબ અભ્યાસક્રમો કેટેગરી મુજબ પ્રવેશ આપવાનો રહેશે. જે કે અભ્યાસક્રમમાં કેટેગરીમાં છાત્રો ઉપલબ્ધ ન થાય તો બીજા અભ્યાસક્રમની કેટેગરીમાં પ્રવેશ આપવાનો રહેશે. માની લો કે આ એટલા અભ્યાસક્રમો છે સ્નાતકમાંથી, હવે 40% એમના માટે રાખ્યું છે, હવે 100માંથી કેટલા? તો કે 30 જ છોકરા એવા છે કે જેણે આમાં એટલા અભ્યાસક્રમમાં પ્રવેશ લીધો છે, તો બાકીની 10% વહીથી બીજા અભ્યાસક્રમમાં તમને તબદીલ કરી દેવામાં આવશે. હવે જો તમારે આમાં હોસ્ટેલમાં પ્રવેશ મેળવવો છે તો આવક મર્યાદા 6 લાખ રહેશે. તમારે વર્ષની આવક મર્યાદા કેટલી છે? 6 લાખ છે. પછી તમે કન્યામાં આવતા હોય તો તમારે માટે આવક મર્યાદા લાગુ પડશે નહીં. હવે પછી શું કીધું છે કે આ હોસ્ટેલમાં ધોરણ 12 પાસ થઈ ગયા હોય, પછી ઉચ્ચતર માધ્યમિક બોર્ડ હોય કે CBSE બોર્ડ હોય, અને તે પછીના ઉચ્ચ શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ આ પ્રવેશ માટે લાયક રહેશે. પછી બીજું શું કીધું છે કે ગુજરાત રાજ્યની બહારના કોઈપણ વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીને પ્રવેશ આપવામાં આવશે નહીં. ક્લિયર થઈ ગયું? હવે જો છાત્રાલયમાં ખાટાદીત છે એ ટકાવારી મુજબ પ્રવેશ આપવાનો રહેશે. એટલે કે OBC માટે 45% અનામત છે, અનુસૂચિત જાતિ માટે 15% અનામત, અનુસૂચિત જનજાતિ માટે 30% અનામત, અને આર્થિક રીતે પછાત વર્ગ માટે 10% અનામત છે એ રાખવામાં આવ્યું છે. ક્લિયર થયું પહેલાં? એટલે કે એનો મતલબ એમ કે તમે લોકો જો ઓપન કેટેગરીમાં આવો છો તો તમને આ હોસ્ટેલમાં પ્રવેશ મળશે નહીં. હવે પહેલાં એક વસ્તુ સમજી લ્યો. હવે આપણે એક્ઝામ્પલ તરીકે BSc એક્ઝામ્પલ લઈએ છીએ. હવે ખાસ સમજો, BSc કેટલી સીટો છે? ભાઈ 100 સીટ હોય તેમાં 40 સીટ છે એ BSc માટે અનામત રાખવામાં આવે. હવે એમાં પણ 40 સીટમાં પણ ભાગ પડશે કે ભાઈ OBC કેટેગરી છે, એના પછી SC કેટેગરી છે, ST કેટેગરી છે, પછી EBC કેટેગરી છે, એટલી કેટેગરીના ભાગ પડશે. હવે OBCમાં તમારે કેટલું? તો કે 45% કે ભાઈ 100 સીટો હોય તો 100 સીટોમાંથી 45 સીટો છે એ કોના માટે અનામત રાખવામાં આવશે? તો કે ભાઈ OBC કેટેગરી માટે. 100 સીટ હોય એમાંથી 15 સીટ કોના માટે અનામત રાખવામાં આવશે? અનુસૂચિત જાતિ એટલે કે SC કેટેગરી માટે.
સો સીટ હોય તો એમાંથી 30 સીટ કોના માટે અનામત રાખવામાં આવશે? અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરી માટે અનામત રાખવામાં આવે છે. હવે એના પછી શું કીધું છે વધુમાં, કે જો અનુસૂચિત જાતિના 15% લેખે વિદ્યાર્થી ન મળે, માનો કે એસટી કેટેગરીમાં કેટલું અનામત છે 15% છે. હવે એમાં જો એમ કહે છે કે વિદ્યાર્થીઓ ન મળે, પહેલાં અનુસૂચિત જનજાતિ છે એમને પ્રવેશ આપવાનો રહેશે. ક્લિયર થઈ ગયું? અને બાકી જો એના પછી પણ ખાલી રહે છે તો ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીને મેરિટ પ્રમાણે પ્રવેશ આપવાનો રહે છે. એ મુજબ જ બધાને પ્રવેશ છે એ આપવાનો રહેશે. ક્લિયર થઈ ગયું? હવે એમાં શું કીધું છે કે છાત્રાલયમાં આપવામાં આવતો પ્રવેશ છે વિદ્યાર્થીની વર્તન, અભ્યાસ, રહેણી કહેવી વગેરે ઉપર 1 વર્ષ પૂરતું તમને એડમિશન મળશે. હવે જૂના વિદ્યાર્થી હોય એમને જો પ્રવેશ ચાલુ રાખવો હોય તો એમણે નવેસરથી છે એ અરજી કરવાની રહેશે. ક્લિયર થઈ ગયું? આ વસ્તુ મેરિટના ધોરણે જ છે એ તમારી પસંદગી થશે. હવે નવા વિદ્યાર્થીઓ અથવા તો વિદ્યાર્થીને અરજી કરવા માટે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે 50% કે તેથી વધુ હોવા જોઈએ. ક્લિયર થઈ ગયું? અનુસ્નાતક અભ્યાસક્રમ એટલે કે તમારે એમએસસીમાં એડમિશન લેવું છે તો તમારે 50% કે તેથી વધુ ગુણ ધરાવતા વિદ્યાર્થી હોવા જોઈએ. હવે બીજા અમુક નિયમો તમને આપેલા છે કે બીજા વર્ષે તમે નાપાસ થાઓ છો કે એટી કેટી આવે છે અથવા તો તમે ડ્રોપ લ્યો છો તો તમને છે આમાં એડમિશન આપવામાં આવશે નહીં. પછી આયુર્વેદિક છે, તબીબી છે, ઇજનેરી અભ્યાસક્રમમાં યુનિવર્સિટીની પરીક્ષામાં જો 3 વખત નાપાસ થયા હશો તો ખાસ કેસ તરીકે પ્રવેશ આપી શકશે. પછી બીજું એક અગત્યની વસ્તુ છે કે જે અભ્યાસક્રમોના પરિણામો મોડા આવતા હોય તેઓને પરિણામ ન આવે ત્યાં સુધી જગ્યા ખાલી રાખવી અને પરિણામ આવ્યા બાદ પ્રવેશ આપવાનો રહેશે. ક્લિયર થઈ ગયું? એટલે આનો કહેવાનો મતલબ શું કે ભાઈ આયુર્વેદિક હોય તો ઘણા લોકોને પહેલું વર્ષ છે હજી પૂરું ન થયું હોય તો એનું પરિણામ આવી ગયા બાદ એ લોકોની જગ્યા છે એ ખાલી રાખે. ક્લિયર થઈ ગયું? ગ્રુપ એ હોય, માની લો કે MBBS ને એ બધું એનું સત્ર બહુ મોડું ચાલુ થઈ છે તો એમના માટેની સીટું છે એ અનામત રાખી દે અને એના જેવા પરિણામ આવી જાય પહેલા વર્ષનું તો બીજા વર્ષે છે એ જે તે સ્ટુડન્ટ અરજી કરી શકે. ક્લિયર થઈ ગયું? GTU ની બાબતમાં શું કીધું છે કે એ લોકોને આગળના સેમેસ્ટરનો અભ્યાસક્રમ ચાલુ થઈ જાય એટલે સેમેસ્ટર પદ્ધતિમાં 1, 3 અને 5ના પરિણામો આવેલા હોય છે અને 2, 4 અને 6ના આવેલા હોતા નથી. તેથી પહેલા વર્ષે પ્રવેશ હોય તો 12ની પરીક્ષાના આધારે બીજા વર્ષે એને પ્રવેશ લેવો સેમેસ્ટર 1ના પરિણામનું મેરિટ બનાવે, ત્રીજું વર્ષ હોય તો સેમેસ્ટર 3, ચોથું વર્ષ હોય તો સેમેસ્ટર 5ના પરિણામને આધારે મળી શકે. ક્લિયર થઈ ગયું? પછી એમ કીધું છાત્રાલય જે સ્થળે આવેલ હોય તે શહેરને સ્થાનિક વિદ્યાર્થીઓ અરજી કરી શકશે નહીં. એટલે એનો મતલબ શું કે તમે લોકો રાજકોટમાં અને રાજકોટના રેસિડન્ટ છો, તમે રાજકોટમાં જ રહ્યો છો તો તમે રાજકોટમાં અને રાજકોટમાં સમરસમાં તમને એડમિશન મળશે નહીં. ક્લિયર થઈ ગયું? પછી એમ કીધું છે કે તમારે લોકોને બાહેંધરી પત્રક આપવાનું છે અને એનું ચુસ્તપણે પાલન કરવાનું છે. ક્લિયર થઈ ગયું? એટલે આ તમારા બધા નિયમો છે. હવે સમરસમાં તમારે પાળવાના થતા નિયમો કે ભાઈ જે પ્રમાણે દિનચર્યા નક્કી કરવામાં આવે એ પ્રમાણે તેનું પાલન કરવાનું છે. પછી છાત્રાલયના સાધનો જેમ કે ભાઈ ગરમ ધાબરા છે, જોવા પછી ચાદર છે, ગાદલું છે, તકિયા છે, શેતરંજી છે, પલંગ છે, એ કે વગેરેની કાળજી રાખવાની છે. જો નુકસાન કરશે કે ગુમ થશે તેની જવાબદારી વિદ્યાર્થીને રહેશે. છાત્રાલયમાં છાપાન મેગેઝીનો આવતા હોય એટલે એની પર તમારે જાળવણી છે એ સારી રીતે કરવાની છે. હવે ભોજનાલયમાં એ કે જમતી વખતે જમવાની આઇટમ પીરસવા માટે મોટેથી અવાજ કરવો નહીં. માની લો કે રોટલી છે એ ખૂટી ગઈ હોય તપેલામાં તો પછી તમારે મોટેથી રેડું નહીં નાખવું કે એ ભાઈ રોટલી આવવા દો, આમ કરો તેમ કરો. તમારે પ્રેમથી કહેવાનું એને, ભાઈ રોટલી આવવા દો, રોટલી ખૂટી ગઈ છે, ભાઈ આમાં છાસ ખાલી થઈ ગઈ છે, છાસ આવી ગયો, એટલે એ રીતે તમારે વર્તાવ કરવાનો છે. પછી શું કીધું છે, ભોજન જે પીરસાય એનો બગાડ કરવો નહીં અને એઠવાડ કરવો નહીં. જો એઠવાડ થાય તો નિયત જગ્યાએ છે એ તમારે એઠવાડનો ડબ્બો કે સાધન રાખેલા હશે તેમાં તમારે નાખવાનો છે. જે પ્રમાણે કહીએ ને એ પ્રમાણે જ ભોજન લેવા આવવાનું છે. માની લો કે એ ભોજનનો ટાઈમ બપોરનો હોય 12 થી 2 વાગ્યાનો, પછી તમે 4 વાગ્યે જઈને કહ્યું કે અમને બપોરનું જમવું છે તો એમ જમવાનું હોય નહીં. પછી સાતમુખી શું કીધું છે કે ભોજન અંગે જો તમને કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો વિવેકપૂર્વક જવાનું, કાર્યાલયમાં જઈને રજૂઆત કરવાની, વાદ વિવાદને સ્વરૂપ આપવા નહીં. હવે માન લો કે એ ગાંઠિયા તમને ખવડાવતા હોય સવારમાં, હવે તમે કહો ભાઈ ગાંઠિયા આવી ગયેલા છે તમે રાયડું નહીં નાખવાની, સમૂહમાં તમારા ટોળામાં નહીં જવાનું, પ્રેમથી કહેવાનું ભાઈ ગાંઠિયા છે એ આવા થયા છે, તો તમે ધ્યાન રાખી શકશો કે નહીં રાખી શકો. ક્લિયર? તો એ રીતે તમારે વિવેકપૂર્વક છે એ વર્તન તમારે કરવાનું છે. પછી છાત્રાલયમાં શું કીધું છે, વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીને નિયમિત અભ્યાસ કરવાનો છે અને બીજા વિદ્યાર્થીઓને મુશ્કેલી થાય એવું કોઈ પણ પ્રકારનું વર્તન છે એ તમારે કરવાનું નથી. ક્લિયર થઈ ગયું? તો આ એટલા બધા છે એમાં નિયમો આપવામાં આવ્યા છે. આપણે એવું હશે તો નિયમો છે એનો આપણે અલગથી વિડીયો બનાવી દઈશું. ક્લિયર થઈ ગયું? આ વસ્તુ તમારે સૌથી પહેલાં ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે. ગૂગલ ક્રોમમાં તમે લખશો કે ભાઈ સમરસ હોસ્ટેલ તો તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે. હવે આ તમારી આખી વેબસાઇટ છે, આમાં તમારું ફોર્મ ભરવાનું છે, આમાં તમારું મેરિટની એ બધું પ્રોસેસ છે તમારે કરવાની છે.
ક્લિયર થઈ ગયું આ હોસ્ટેલ છે કઈ કઈ જગ્યાએ આવેલી છે એ પણ આમાં તમને નામ આપેલા છે. જુઓ સમરસ હોસ્ટેલ ક્યાં આવેલી છે, પહેલું તો સુરત છે, પછી તો કે ભાઈ અમદાવાદ છે, આણંદ છે, ભાવનગર છે, ભુજ છે, પછી હિંમતનગર છે, પછી જામનગર છે, પાટણ છે, રાજકોટ છે, પછી બરોડા છે. એટલી જગ્યાએ સમરસ હોસ્ટેલ છે એ આવેલી છે. ક્લિયર થઈ ગયું આમાં કેટલી કેટલી સીટો છે ને એ બધી વસ્તુ આમાં તમને કહેવામાં આવી છે. હજી તમને કોઈને સમરસ વિશે કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. ઓપન કેટેગરીના સ્ટુડન્ટને એડમિશન નહીં મળે, ક્લિયર, એ વસ્તુ એક ધ્યાનમાં રાખજો.